ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે વાંસદામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં નારી સંમેલન યોજાયું હતું. આ નારી સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર, જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરી નારી સશક્તિકરણ અને કુપોષણની વાતો કરતા જણાવ્યું કે ગુજરાત સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડી છે, જેનો લાભ લઈ હવે તમામ ક્ષેત્રે મહિલાઓ આગળ આવી રહી છે અને પગભર થઈ રહી છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે કુપોષણ પર ભાર મૂકતા કહ્યું કે ઘણીવાર દીકરીઓ નાની ઉંમરે જ માં બની જતી હોય છે, ત્યારે દીકરી અને બાળકના પોષણનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે સમાજે પણ જાગૃત થઈ બાળ લગ્ન અટકાવી દીકરી અને આવનારી પેઢીના તંદુરસ્ત જીવન માટે પ્રયાસો કરવા જોઈએ. સાંસદ ડૉક્ટર કેસી પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ મહિલાઓ માટે અનેક જોગવાઈઓની વાતો કરી હતી અને આ કાર્યક્રમમાં ધરણા કરતા પણ વધુ જનસંખ્યા જોતા ખુશી વ્યક્ત કરી હતી. તાપી પાર રિવર લિંક બાબતે સી આર પાટીલ અને મંત્રી નરેશ પટેલ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે અહીં એક પણ ડેમ બનવાનું નથી, ત્યારે ધારાસભ્ય અનંત પટેલ ભ્રામક પ્રચાર કરી અહીંની ભોળી પ્રજાને છેતરી ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે એમની જૂઠી વાતો લોકો સમજી ગયા હોય, આવનારા દિવસોમાં લોકો એમને પરિણામ આપી દેશે એનું જણાવી આગામી વિધાનસભા જીતવાનો હુંકાર કર્યો હતો. સાથે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં ફસાયેલા અને સહી સલામત પોતાના વતન વાંસદામાં આવી પહોંચેલા ત્રણ વિદ્યાર્થીઓ અંસારી રિઝવાન, રૌ શેખ અને ચાવડા યુવરાજસિંહનું સી આર પાટીલના હસ્તે પુષ્પગુચ્છથી સ્વાગત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓપરેશન ગંગાના વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રોહિત ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષકોએ નારી શક્તિને ઉજાગર કરતી અનેક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં યોગ, કસરત, કરાટે, લેંગ્વેજ, નાટક દ્વારા બાળાઓને પોતાની નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો, જેમાં વાંસદાની ખાટા આંબા પ્રાથમિક શાળાના સંગીત ગ્રુપ ટીચરો દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા જાણકારી પણ આપવામાં આવી. આવનારા દિવસોમાં પછી આદિવાસી વિસ્તારની બહેનો હોય કે અન્ય સમાજની બહેનો હોય, જાગૃત બને, જાગૃત બનીને સરકારની વિવિધ યોજનાનો લાભ પણ લઈ અને પોતે તંદુરસ્ત રહે અને આવનારી પેઢીને પણ તંદુરસ્ત રાખે એ માટે પણ અનેક પ્રકારની વાતો થઈ છે. મને આશા છે કે આજ જ્યારે એક પણ નારી ઉપર ખૂબ મોટો ભરોસો હોય છે, એક નારી બે ઘરને કાઢતી હોય ત્યારે નારી સંસ્કારી બને અને આવનારા દિવસોમાં સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પોતે મજબૂત બને, પોતે આર્થિક રીતે મજબૂત બને અને આવનારા ભવિષ્યની પણ એક ચિંતા કરે અને રાજ્ય અને દેશને પણ ઉપયોગી બને એ પ્રકારનું આ સંકલ્પ અમારો રહેતો હતો. ચોક્કસ બધાને અભિનંદન આપું છું આજના દિવસે. નટુભાઈ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, વાંસદા.